हेलो विद्यार्थी मित्रों, डेल्टा एकेडमी चैनल में फरी एक बार हूँ आपनु स्वागत करूँ छू। एक्सरसाइज नंबर 5.1 ना आपणे क्वेश्चन नंबर 4 ना 1 થી 11 સમ સુધી આપણે જોઈ ગયા હતા। આજના લેક્ચરની અંદર આપણે 12મા નંબરના સમથી શરૂઆત કરીશું। તો આવો ચલો શરૂઆત કરીએ। प्रश्न नंबर 12 थी, अहिया ए बराबर वर्गमूल में 2। हवे तफावत चेक करी लीजिए, तो ए टू माइनस ए वन एटले वर्गमूल में 8 माइनस वर्गमूल में 2 थी जैसे। हवे अहिया विद्यार्थी मित्रों आ वर्गमूल में 8 छे तो एने 4 × 2 आ स्वरूपे पण लखाशे वर्गमूल नी अंदर। चार नु वर्गमूल खबर छे, चार नु वर्गमूल 2 थई जशे अने वर्गमूल मां 2 एमना एम रहेशे, एटले 8मी जगह आपणे 2 वर्गमूल मां 2 लखी शकीए माइनस वर्गमूल मां 2, एटले जवाब आवशे वर्गमूल मां 2। ओके, हवे बीजो एक तफावत चेक करी लईए। त्रीजु पद माइनस बीजु पद करीए तो त्रीजु पद छे वर्गमूल में 18 माइनस बीजु पद एटले वर्गमूल में 8। हवे सेम वर्गमूल में 18 छे तो एने 9 × 2 वर्गमूल नी अंदर कोई पूर्ण वर्ग संख्या आपणे लावानी। हवे 9 नुं वर्गमूल शुं थई जशे 3 अने वर्गमूल में 2 एटले आ थई जशे 3 वर्गमूल में 2 माइनस हवे वर्गमूल में 8 तो एना माटे तो आपणे 2 वर्गमूल में 2 लखी शकीए। 3 वर्गमूल में 2 माइनस 2 वर्गमूल में 2 એટલે જવાબ આવશે વર્ગમૂળ માં 2। ફરી એકવાર તફાવત ચેક કરીએ તો ચોથું પદ માઇનસ ત્રીજું પદ એટલે ચોથું પદ છે વર્ગમૂળ માં 32 અને ત્રીજું પદ છે વર્ગમૂળ માં 18। હવે વર્ગમૂળ માં 32 એટલે 16 × 2 આવી રીતે લખાશે વર્ગમૂળ નો, અને 16 નું વર્ગમૂળ થઈ જશે 4 એટલે જવાબ આવશે 4 વર્ગમૂળ માં 2 માઇનસ વર્ગમૂળ માં 18 તો એના માટે આપણે 3 વર્ગમૂળ માં 2 લખીએ છીએ એટલે આ પણ થઈ જશે વર્ગમૂળ માં 2। અહીંયા મિત્રો જો બધી જ જગ્યાએ તફાવત કેવો છે, એક સમાન છે, વર્ગમૂળ માં 2 વર્ગમૂળ માં 2 વર્ગમૂળ માં 2 તો અહીં સામાન્ય તફાવત डी बराबर शू मळे छे वर्गमूल मां 2 मळे। आथी आपेल श्रेणी ए समांतर श्रेणी छे। ओके, हवे समांतर श्रेणी छे तो हवे एना આગળના ક્રમિક પદો શોધી લઈએ તો 5મા નંબરનું પદ શોધવું છે તો એ થઈ જશે a4 + d। તો ચોથા નંબરનું પદ હતું વર્ગમૂળમાં 32। હવે જો વર્ગમૂળમાં 32 એટલે આપણે 4 વર્ગમૂળમાં 2 લખતા હતા અને અહીંયા વર્ગમૂળમાં 2 એટલે આ થઈ જશે 5 વર્ગમૂળમાં 2। હવે એને આ સ્વરૂપમાં લખવું હોય તો પણ ચાલશે, અથવા આને આ સ્વરૂપમાં લખી આપણે તો 5 છે એ વર્ગમૂળની અંદર જશે તો એ વર્ગ થઈ જશે એટલે 5 નો વર્ગ। જો 5 આને આ રીતે લખાશે 2 × 25, તો જો 25 નું વર્ગમૂળ કાઢો એટલે 5 12 આવી જશે એટલે 25 × 2 એટલે અહીં થઈ જશે વર્ગમૂળમાં 50 તો આ થઈ જશે વર્ગમૂળમાં 50। ઓકે, તમે આ સ્વરૂપમાં લખ્યું હશે તો પણ ચાલશે અને આ સ્વરૂપમાં તમે લખશો તો પણ ચાલશે। ચલો હવે છઠ્ઠા નંબરનું પદ શોધીએ તો a5 + d, તો 5મા નંબરનું પદ છે 5 વર્ગમૂળમાં 2 અને તફાવત વર્ગમૂળમાં 2 એટલે 6 વર્ગમૂળમાં 2 તો હવે આને આ સ્વરૂપમાં લખવું હોય તો 6 નો વર્ગ 36, 36 × 2 એટલે થઈ જશે 72। હવે 7મું પદ, તો 6ઠું પદ + d, હવે 6ઠું પદ છે 6 વર્ગમૂળમાં 2 અને d એટલે વર્ગમૂળમાં 2 તો આ થઈ જશે 7 વર્ગમૂળમાં 2
तो सात नो वर्ग 49 गुणा 2 એટલે 98 વર્ગમૂળની અંદર 98 તો આ થઈ ગયા સમાંતર શ્રેણીના ક્રમિક ત્રણ પદો વર્ગમૂળમાં 50 વર્ગમૂળમાં 72 અને વર્ગમૂળમાં 98 ઓકે ચાલો પ્રશ્ન નંબર 13 જોઈએ અહીંયા આપણને a બરાબર વર્ગમૂળમાં 3 આપેલ છે તફાવત ચેક કરીએ तो वर्गमूळमां 6 माइनस वर्गमूळमां 3 वर्गमूळमां 6 माइनस वर्गमूळमां 3 हवे वर्गमूळमां 6 छे तो एने आपणे कई रीते लखीशुं वर्गमूळमां 3 गुण्या 2 हवे आ बन्नेमांथी कोई पण संख्या पूर्ण वर्ग नथी तो आने वर्गमूळमां 3 गुण्या वर्गमूळमां 2 आ स्वरूपे लखी शकाय एटले वर्गमूळमां 6 ने आपणे वर्गमूळमां 3 गुण्या वर्गमूळमां 2 आ स्वरूपे लखीशुं हवे जो आ बन्ने पदमांथी वर्गमूळमां 3 एक समान छे एटले आपणे एने कॉमन लई लईशुं तो आवशे वर्गमूळमां 2 माइनस 1 ओके हवे बीजो एक तफावत चेक करिए तो ए थई जशे त्रीजुं पद माइनस बीजुं पद तो त्रीजुं पद ए वर्गमूळमां 9 छे तो 9 एटले 3 गुण्या 3 आम तो एक्चुअली 9 નું વર્ગમૂળ ડાયરેક્ટ 3 થશે પરંતુ આપણે વર્ગમૂળમાં 6 છે એના માટે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 લાયા છે એટલે આપણે કોમન કાઢવા માટે આપણે એને આ સ્વરૂપે લખીશું વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો વર્ગમૂળમાં 3 એટલે ગુણ્યા વર્ગમૂળમાં 3 તો જો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે શું થઈ જશે 3 જ થઈ જશે વર્ગમૂળમાં 6 તો એના માટે ઓકે હવે વર્ગમૂળમાં 3 કોમન લઈ લઈ એટલે કૌંસની અંદર આવશે વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2 હવે અહીંયા ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો બંને તફાવત કેવા છે અલગ અલગ છે તો લખી દઈશું અહીં તફાવત એક સમાન મળતો નથી આથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી ઓકે એટલે આ જે શ્રેણી આપેલી છે એ સમાંતર શ્રેણી નથી અને જો સમાંતર શ્રેણી ના હોય તો પછી એના ક્રમિક પદો શોધવાની તો વાત જ ના આવે ઓકે ચાલો પ્રશ્ન નંબર 14 જોઈએ અહીંયા આપણને a બરાબર 1 નો વર્ગ એટલે 1 લખાશે તફાવત ચેક કરી લઈએ તો તફાવત a2 માઇનસ a1 તો a2 માઇનસ a1 એટલે 3 નો વર્ગ માઇનસ 1 નો વર્ગ 3 નો વર્ગ એટલે 9 માઇનસ 1 એટલે તફાવત મળ્યો આપણને 8 બીજો તફાવત ચેક કરી લઈએ a3 માઇનસ a2 ઉપરથી તો ત્રીજું પદ છે 5 નો વર્ગ માઇનસ બીજું પદ એટલે 3 નો વર્ગ આ છે 25 માઇનસ 9 25 માઇનસ 9 એટલે 16 આવશે તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો 8 અને 16 બંને તફાવત કેવા છે અલગ અલગ છે તો અહીં તફાવત એક સમાન મળતો નથી અથવા આની જગ્યાએ સામાન્ય તફાવત મળતો નથી એવું પણ તમે લખી શકો છો હવે તફાવત એક સમાન મળતો નથી આથી આપેલ શ્રેણી એ શું છે સમાંતર શ્રેણી નથી ઓકે ચાલો 15માં નંબરનો સમ જોઈએ a બરાબર 1 નો વર્ગ એટલે 1 થઈ જશે તફાવત ચેક કરી લઈએ તો તફાવત બરાબર a2 માઇનસ a1 એટલે 5 નો વર્ગ માઇનસ 1 નો વર્ગ તો 25 માઇનસ 1 એટલે આપણને તફાવત મળ્યો 24 બીજો એક તફાવત ચેક કરી લઈએ a3 માઇનસ a2 તો ત્રીજું પદ છે 7 નો વર્ગ માઇનસ 5 નો વર્ગ 49 માઇનસ 25 એટલે આ પણ થઈ જશે 24
फरीथी तफावत चेक करिए तो ए फोर माइनस ए थ्री, तो ए फोर से तोतेर माइनस सात नो वर्ग, तो तोतेर माइनस सात नो वर्ग एट पचास, तोतेर मांथी ओगन पचास जसे तो थई जसे चौबीस, बराबर। तो अहिया तफावत केवो छे, एक समान छे, तो अहीं सामान्य तफावत डी बराबर चौबीस मळे छे। हवे जो सामान्य तफावत मळे छे आथी आपेल श्रेणी ए समांतर श्रेणी छे, बराबर। तो आ रीते आ समांतर श्रेणी साबित थई गई। हवे आपणे एना આગળના ક્રમિક પદો સાબિત કરીએ, તો આગળના પદો એટલે પાંચમું પદ, તો ચોથું પદ ની અંદર તફાવત ઉમેરો, તો ચોથું પદ આપણને આપેલું છે 73 અને ડી ડી છે 24, તો 97 97। હવે છઠ્ઠા નંબરનું પદ ચેક કરીએ, તો પાંચમા નંબરનું પદ અને તફાવત, તો પાંચમા નંબરનું પદ આપણે શોધ્યું છે 97, તફાવત ઉમેરીએ એટલે 24, 1, 9, 10, 12, 121। હવે છઠ્ઠા નંબરનું પદ, આ સાતમા નંબરનું પદ, તો છઠ્ઠા નંબરના પદની અંદર તફાવત તમે ઉમેરી દો, તો છઠ્ઠા નંબરનું પદ છે 121 અને એની અંદર 24 ઉમેરી દો, 145। તો આ રીતે તમને સમાંતર શ્રેણીના આગળના ત્રણ ક્રમિક પદો મળી ગયા, 97, 121 અને 145। ઓકે।